ડિંડોલી ચલતાણ તરફ જઈ રહેલા કેનાલ હાઈવે પર કાપડ વેપારી લૂંટનો શિકાર બન્યા છે. કારમાં 55 લાખ રૂપિયા લઈ વેપારી કડોદરા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ચલતાણ કેનાલ રોડ પર લૂંટનો શિકાર બન્યા હતા. વેપારીની કાર પર બે અજાણ્યા મોપેડ સવારોએ કાદવ ફેંકતા કાર ઊભી રાખી હતી. તેનો લાભ લઈ બંને મોપેડ સવાર કારમાંથી 55 લાખ રૂપિયાની બેગ લઈ ભાગી છૂટ્યા હતા, જેને લઈને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. વેસુ વિસ્તારમાં રહેતા યાનના કાપડના વેપાર કરતા વેપારીનું લૂંટનો શિકાર બન્યા છે. યાનના કાપડનો વેપારી તેના અન્ય બે મિત્રો સાથે રૂપિયા 55 લાખ લઈ વ્યવસાય કામ અર્થે મોડી સાંજે ડિંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ જઈ રહ્યો હતો. દરમિયાન દિંડોલીથી 3 કિલોમીટર દૂર પહોંચતા એની પાછળ બે અજાણ્યા હિસ્સામાં મોપેડ લઈ આવ્યા હતા અને કારના ડ્રાઈવર કાચ પર કાદવ ફેંક્યો હતો, જેને લઈને કાર ચાલક ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન કાર જેવી સાઈડ કરતા જ બંને અજાણ્યા મોપેડ સવારો કારમાં રહેલ રૂપિયા 55 લાખની બેગ લઈ નાસી છૂટ્યા હતા. બાઇકરો કાર ઊભી રહેતા જ ઉતરી આવ્યા હતા અને વેપારી પાસે કારનો દરવાજો બહારથી ખોલી એક લૂંટારૂએ કારની ચાવી કાઢી લીધી હતી, જ્યારે બીજા લૂંટારૂએ પાછળની સાઈડેથી રોકડ ભરેલ બેગ લૂંટી ભાગી ગયા હતા. ત્યાંના વેપારી સાથે 55 લાખની લૂંટ થઈ હોવાની જાણ થતાં પોલીસ તથા તાત્કાલિક ડિંડોલી પોલીસનો સ્ટાફ સ્થળે દોડી ગયો હતો. પરંતુ જે રીતે હાઈવે પર કારની સ્થિતિ જોવા મળી હતી, વેપારીની વાતો સાંભળી ઘટના ખૂબ જ ગંભીર હોવાનું પોલીસને લાગ્યું છે, જેને લઈને ઉચ્ચ અધિકારીનો કાફલો પણ મોડી રાત સુધી તપાસ માટે દોડી આવ્યો હતો. દિંડોલી પોલીસ સહિત એસીપી ડીસીપી ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી ગયા હતા. પોલીસે વેપારી સાથે બનેલી ઘટના હકીકત સાંભળી તે દિશામાં તપાસ શરૂ કરી છે. તો આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે બે વેપારી ચલથાણ રોડ બ્લેક કલરની સ્કોર્પિયો કાર લઈ જઈ રહ્યા હતા. દરમિયાન એક્ટિવા પર પાછળથી બે લોકો આવી ગાડી પર કાદવ ફેંક્યો હતો, જેને લઈને ગાડી સાઈડ કરવી પડી હતી. દરમિયાન મોપેડ ચાલકોએ નજર ચૂકવી 4 રૂપિયા ભરેલ બેગની ચીલઝડપ કરી નાસી ગયા છે. બંને વેપારી વ્યવસાય અર્થે કડોદરા તરફ જઈ રહ્યા હતા. આ અંગે ફરિયાદ લઈ તપાસ શરૂ કરાઈ છે. આજરોજ 7:30ની આસપાસ સાંજના સમયે મધુરમ કેનાલથી ચલથાણ તરફ જતા રોડ ઉપર એક બ્લેક સ્કોર્પિયોમાં બે વેપારી લોકો જતા હતા. એ દરમિયાન બે લોકો એક એક્ટિવામાં આવી અને તેઓના વેહિકલ ઉપર કીચડ ફેંકેલ અને આ લોકોએ એ બાબતે કીચડ ફેંકતા વેહિકલ પોતાનું ઊભું રાખતા તેઓની નજર ચૂકવી અને તેઓ પાસેથી બેગ પૈસા ભરેલી બેગ હતી તે છીનવીને જતા રહેલ છે અને આ રીતના એક ચીલ ઝડપનો બનાવ બનેલ છે. પ્રાથમિક રીતના જે મુજબ ફરિયાદી પાસે અમને માહિતી મળી છે તે મુજબ તેઓને એવો કોઈ અંદાજ નથી કે તેઓનો પીછો કરતા હતા, પરંતુ પાછળથી કોઈ વ્હીકલ આવી એક્ટિવા અને તેણે આ રીતની ઘટનાને અંજામ આપ્યો છે તેવી માહિતી મળેલ છે. આગળ ફરિયાદની લેવાની અને અન્ય આ બાબતે વધારે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદી પોત એમ જણાવે છે કે તેઓ વેસુમાં રહે છે અને ત્યાંથી કડોદરા બાજુ કોઈ વ્યવસાયિક કારણોસર આ પૈસા લઈને જતા હતા. સુરતમાં દિવાળી ટાણે જ લૂંટારો સક્રિય થતા પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. 55 લાખની લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ સસેટા સાથે અઝર કુરેશી.